ડભોઈ તાલુકા પંથકમાં હવે ગરમી સાથે ઉનાળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પંથકમાં ગરીબોના ફ્રીજ સમાન માટલાનું વિતરણમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના કાળને કારણે ધંધો રોજગાર ઠપ થયો હતો, ધીમે ધીમે તે હવે પુનઃસ્થાપિત થઈ રહ્યો હોય નગરના કુંભાર માટલા ઘડી તેનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે. ઉનાળાની ઋતુનો હવે ફેબ્રુઆરી માસમાં અંતથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નગર તેમજ તાલુકાના લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. બપોરે 12 વાગ્યા બાદ સૂર્યનારાયણ દેવ પોતાનો પ્રતાપ વધારી રહ્યા હોય, શરીર પર દાજે જેવી ગરમી હોય તેનો અહેસાસ થવા લાગ્યો છે, ત્યારે ગરીબોના ફ્રીજ સમાન માટલા જે લોકોને શીતળતાનો અહેસાસ કરાવે તેવા નગરના કુંભાર દ્વારા બનાવવાનો પ્રારંભ થઈ ગયો છે. બજારોમાં ઠેર ઠેર માટલાના ઢગલા મૂકી માટલાનું વિતરણ કરતા કુંભાર તેમજ વેપારીઓ નજરે પડ્યા હતા. તો બીજી તરફ કોરોનાની વિકટ પરિસ્થિતિને પગલે લોકોના નાના પાયાના ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા. છેલ્લા 3 વર્ષમાં જોઈએ તેટલા પ્રમાણમાં માટલાનું વેચાણ થતું ન હતું, પણ હવે ધીમે ધીમે પુનઃસ્થિતિ સારી બનવા મળી છે. તેવામાં ફ્રીજના પાણીથી બીમાર પડતા લોકો માટલાના પાણી અને શીતળતાનો અનુભવ કરે અને આત્મનિર્ભર ભારત બનાવવા એક કદમ ઉઠાવે તેવી માટલા ઘડવૈયાઓની માંગ છે.